નમસ્કાર દર્શક મિત્રો, H24 ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને હું છું ધરતી. સુરતમાં રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુરત કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ ચૂંટણી કમિશનરે અમાન્ય રાખ્યું છે. સુરત લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ મામલે ગઈકાલે ભાજપે વાંધા અરજી રજૂ કરી હતી. ત્યારબાદ આ રાજકીય હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભાણીના ટેકેદારો પૈકી 3 ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે આ અમારી સિગ્નેચર નથી, જેને લઈ ભાજપ ઉમેદવાર મુકેશ દલાલના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણીએ વાંધો ઉઠાવ્યો હતો. તેમજ કુંભાણીએ ટેકેદારોનું અપહરણ થયું છે એ પણ જણાવ્યું હતું. ત્યારે આ મામલે ગઈકાલે નિલેશ કુંભાણીના 3 ટેકેદારો ગાયબ થયા હતા માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોપર્સ અને કલેક્ટરમાં ઉમેદવારી પત્ર રદના વિરોધમાં 3 અરજી આપી હતી. ઉમેદવારી પત્ર રદના વિરોધમાં આજે કલેક્ટર સમક્ષ સુનાવણી થઈ હતી. સવારે 9 વાગ્યાથી આ સુનાવણી શરૂ થઈ હતી, ત્યારે બપોરે કલેક્ટરે પોતાનો નિર્ણય સંભળાવ્યો છે. ચૂંટણી અધિકારીએ નિલેશ કુંભાણીનું ફોર્મ અમાન્ય કરી દીધું છે. ત્યારે આ મામલે નિલેશ કુંભાણીનો ફોર્મ સાથે જ તેમના ડમી ઉમેદવાર સુરેશ પડસાલાનું પણ ફોર્મ અમાન્ય રાખ્યું છે. આ મામલે સાંભળો કોંગ્રેસના પ્રવક્તા નેષદ દેસાઈ, ભાજપના ચૂંટણી એજન્ટ દિનેશ જોધાણી અને કોંગ્રેસના દર્શન નાયક શું કહી રહ્યા છે. અમારી રજૂઆત પતી ગયેલી અને સાહેબે કહ્યું કે હું 11 પહેલા ઓર્ડર કરી દઈશ. 11 પહેલા ઓર્ડર નહોતો થયો, અમે રાહ જોતા હતા, અત્યારે ઓર્ડર કર્યો છે. અને નિલેશ કુંભાણીના 3 ફોર્મ રદ કર્યા છે અને જે સબસ્ટિટ્યૂટ કેન્ડિડેટ ડમી ઉમેદવાર હતા એનો ફોર્મ પણ ઓર્ડર કરીને રદ કર્યો છે. ઓર્ડર કોપી મારી પાસે છે, અભ્યાસ કરવાનું બાકી છે. આગામી શું પગલું રહેશે? હવે પાર્ટી નક્કી કરશે, આગેવાનો નક્કી કરશે. ઉલટ તપાસ તો જવા દો, અમારી કોઈ વાત માનવામાં આવી નથી. હાઈકોર્ટમાં જવાની વાત હતી, શું કહેશો? એ મેં અત્યારે કહ્યું કે એ બાબતે જે છે તે અમદાવાદમાં બેઠેલા અમારા પાર્ટીના આગેવાનો નિર્ણય લેશે. પણ એક વસ્તુ પાકી છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારથી ભારતીય જનતા પાર્ટી આટલી બધી ભયભીત હતી અને તેના કારણે જ આજે આ થયું છે. અમારા તરફે તો ઘણી બધી દલીલ કરી, મેં 1.25 કલાક દલીલ કરી છે, જેની મેં PDF બધા મિત્રોને મોકલી આપી છે. મારી સ્પષ્ટ દલીલો હતી કે સેમ દાખલો વિધાનસભા વખતે કંચન જરીવાલાના ઉમેદવારી પત્રને રદ કરવા માટે એમના ટેકેદારે અરજી કરેલી, એ અરજી ના મંજૂર કરેલી અને તેમ છતાં એ ઓર્ડર બતાવવા છતાં અત્યારે અમારો ઉમેદવારી પત્ર રદ કરવામાં આવે છે. ત્યાં વાંધેદારનો વાંધો રદ કરવામાં આવેલો અને ઉમેદવારી પત્ર મંજૂર કરવામાં આવે. હવે કઈ નહીં, ઓર્ડર થઈ ગયો છે, ઉપર ચેલેન્જ કરવું પડે. ટેકેદાર કાથી હાજર રહી, ગઈકાલે ટેકેદારને લઈને આવેલા અને કોણ લઈને આવેલું, કેમ આવેલું, બધા ભેગા થઈને કેમ આવેલા, એક જ જગ્યાએ ટાઈપ થાય, એક જ જગ્યાએથી સ્ટેમ્પ પેપર વેચાતા લેવાય, એક જ નોટરીને તા ચારો ચાર ભેગા થાય અને ભેગા મળીને કલેક્ટર સાહેબને પાસે આવીને કહી જાય કે અમે સહી નથી કરી. અમે સાહેબને કહ્યું કે વાંધા અરજી જે છે એમનું એફિડેવિટ છે એમાં સહી કરી છે તે, અને અમે અમારી ઉમેદવારી પત્રકમાં જે સહી છે બે ટેલી કરી લો તમે. એવિડન્સ એક્ટની સેક્શન 73 કે છે કે જજ સાહેબ પોતે હેન્ડરાઇટિંગ એક્સપર્ટની જેમ વેરીફાય કરી શકે છે, કેમ ન કર્યું? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની હેન્ડબુક છે, એની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પ્રિઝમ્પશન જે થાય તે કેન્ડિડેટની ફેવરમાં થવું જોઈએ. અહીંયા પ્રિઝમ્પશન જે છે એ રિબર્ટ કરી દેવામાં આવે, શું મતલબ છે? તમામે તમામ આવ્યા, સાહેબને વાત કરી, સાહેબે રેકોર્ડિંગ કરી લીધું. હવે રેકોર્ડિંગ કરી લીધું એનો શું મતલબ છે? એ તો અંદર આવ્યા કેમ, બોલ્યા કેમ, શું ભય છે, શું પ્રલોભન છે, એનું કોઈ વેરિફિકેશન થયું છે? મને બાર મારા છોકરાને કિડનેપ કરી લે
અને પછી છે તે કહી કે જજ સાહેબની સામે જવાનું અને સાહેબની આગળ કેમેરામાં બોલવાનું, તો હું તો ગમે ત્યાં બોલું. જો હું અંડર થ્રેટ હોઉં કે મને લાલચમાં લીધો હોય તો હું તો અંદર જઈને ગમે તે બોલી દઉં. ઓવરઓલ ઓર્ડર કર્યો છે કે નિલેશ કુંભાણીનું ફોર્મ રિજેક્ટ થયું છે. સવાલ ઇલેક્શન કમિશનનું આ એક ભયાનક કાવતરું છે. 18 તારીખે જ્યારે ઉમેદવારના ટેકેદાર ઉપસ્થિત હતા, એમની ફોટોગ્રાફી થઈ હતી, ત્યાર પછી ચકાસણીના દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે એફિડેવિટ રજૂ કરી અને અમને આદેશ કર્યો કે નિલેશભાઈ કુંભાણી ટેકેદારોને અહીંયા આજે સવારે 9 વાગ્યા સુધી હાજર કરે. 2 સવાલ અહીંયા ઊભા થાય છે. 18મીએ ટેકેદારો હાજર હતા, પછી એફિડેવિટ કોણ લાવ્યું, કેમ લાવ્યું, શા માટે લાવ્યું, એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે સત્તાનું નગ્ન પ્રદર્શન કર્યું છે. અને માનનીય TN સેશન સાહેબ, ઇલેક્શન કમિશનર સાહેબ, ચુકાદો સવારે 9 વાગે આપવો જોઈએ, તેની જગ્યાએ હજુ સુધી લેખિત ચુકાદો આપતા નથી. કેમ? કારણ કે નિલેશ કુંભાણી હાઈકોર્ટમાં જવા નીકળી ગયા છે, અમદાવાદ પાસ કરી, બરોડા પાસ કરી છે, ત્યાં હાઈકોર્ટમાં પિટિશન કરવા માટે આ ઓર્ડરની જરૂર છે. પણ હાઈકોર્ટમાં પિટિશન ડિલે થાય એટલા માટે માનનીય સેશન સાહેબ ઓર્ડરની કોપી આપવામાં જાણી જોઈને ડિલે કરે છે. હે રામ સત્તા, હે રામ ગુલામ ઇલેક્શન કમિશનર, સત્તાની ગુલામીમાં જે હુકમ કરે છે એ હાઈકોર્ટમાં મનાઈ હુકમ અમે આવતીકાલે વિડ્રોલ સાંજ સુધીમાં નહીં લઈ શકીએ. એ કારણથી આ ઇલેક્શન કમિશનર માનનીય આ ઓર્ડરને લેખિત સ્વરૂપે ડિક્લેર કરવામાં વિલંબ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાત હાઈકોર્ટમાં તાકીદે ઇલેક્શન કમિશનર સામે ઇન્ક્વાયરી માગશે, સ્ટે ઓર્ડર માગશે સુરત લોકસભાના ચૂંટણી સામે. અને ભાજપના ઉમેદવાર જેનું ફોર્મ મંજૂર કર્યું છે, એમણે એફિડેવિટનો વાંધો આપ્યો છે, એમની સામે ફોર્જરીના કેસ કોંગ્રેસ પાર્ટી તરફથી કરવામાં આવશે. 7, 8, 9 એ નિલેશભાઈ કુંભાણીનું ફોર્મ હતું, 14 નંબરે સુરેશભાઈ પડસાળાનું ફોર્મ હતું, અને જે એના 3 ફોર્મ ભરેલા હતા, 3 ત્રણ ટેકેદારો એ જે દરખાસ્તમાં સહી કરી હતી, એ લોકો પોતે જાતે કલેક્ટર સાહેબ સમક્ષ ચકાસણી દરમિયાન આવ્યા. એ લોકો એવી રજૂઆત કરી હતી કે ભાઈ જે ફોર્મમાં જે સહી છે દરખાસ્ત તરીકે, એ મારી ફોર્મમાં મારી સહી નથી, હું અહીંયા કલેક્ટર સમક્ષ જ્યારે ફોર્મ રજૂ કરવાનું ત્યારે હું અહીંયા આવ્યો નથી અને મારી હાજરી નથી. 14 નંબરના ફોર્મના જે ટેકેદાર દરખાસ્ત કરનાર હતા, એણે પણ પોતે એફિડેવિટ કરીને આવી અને એણે એવી રજૂઆત કરી છે કે ભાઈ મા મારી સહી નથી. 3 પ્રકારનું છે. કલેક્ટરે એને ઘણા પ્રશ્ન પૂછ્યા છે, એના પણ એને ઓનલાઈન વિડીયોમાં એને જવાબ આપ્યા છે, એના જવાબ પણ એના લેખિતમાં લીધેલા છે કલેક્ટરશ્રીએ, અને એણે એફિડેવિટ કરીને પણ સોગંદપૂર્વક જણાવ્યું છે કે આમાં ફોર્મમાં મારી સહી નથી. આટલી એણે રજૂઆત કર્યા પછી બંને પક્ષે કાલે 4 વાગ્યાનો સમય આપ્યો હતો, 4 વાગે સામેના પક્ષવાળાએ એ લોકોએ કીધું અમને સમય આપો, એટલે કલેક્ટર સાહેબે આજે સમય આપ્યો હતો, અમે બધાને 9 વાગે બોલાવ્યા હતા. 9 વાગ્યાથી દલીલ ચાલુ થઈ, લગભગ 1-1.5 કલાક દલીલ ચાલી, ત્યાર પછી સાહેબે એવું કીધું કે હવે હું આને ઓર્ડર પર મૂકીશ. અત્યારે ઓર્ડર આવ્યો છે અને બધાની હાજરીમાં, એ લોકોના હાજરીમાં અને અમારી હાજરીમાં કલેક્ટરે નિર્ણય જાહેર કર્યો છે. અને બંનેના ફોર્મ 7, 8, 9 જે કોંગ્રેસનું ઉમેદવાર નિલેશભાઈ કુંભાણી છે એનું ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે, અને 14 નંબરનું ફોર્મ સુરેશભાઈ પડસાળા છે એનું પણ ફોર્મ રદ કરવામાં આવ્યું છે. શું કહો છો?
એ જાતે પોતે આવ્યા હતા, કલેક્ટર સમક્ષ એને રજૂઆત કરી હતી. અને આપને જાણ ખાતર કહી દઉં છું કે કલેક્ટર શ્રી સમક્ષ જ્યારે પણ રજૂઆત થાય છે, અમે બી બેઠા હતા ત્યારે લાઈવ એનું રેકોર્ડિંગ થાય છે. નોટરી જેને કરી આપ એને પૂછી શકો છો, મને એ બાબતે ખ્યાલ. એ બાબતે મને ખબર નથી, આપ એ નિલેશભાઈને પૂછી શકો છો. મેં આપને અહીંયા જે મારી જવાબદારી છે ચૂંટણી એજન્ટ તરીકે, મારી જવાબદારી મેં તમને આપ તરફ કોંગ્રેસ નથી જીતને લઈને શું કહેશો? શું કહેશો? કોંગ્રેસ નથી હવે સુરતમાં, વિપક્ષ નથી, સામે કોઈ હરીફ બી નથી, તો કઈ રીતે જીતને જોઈ રહ્યા? હજી કાલે ફોર્મ પાછું ખેંચવાનો સમય છે, અમને ખબર નથી. હજી 8-9 ઉમેદવાર બાકી છે, ચૂંટણી તો હવે પ્રક્રિયા છે એના ભાગ તરીકે ચાલે છે. દિનેશભાઈ તમારી મહેનત કેટલી ફળ લાગી? આમાં મારી મહેનત કોઈ નથી, જે 4 ઠેકેદારો આવીને પોતાની રજૂઆત કરી ગયા છે એ એનો પ્રશ્ન છે. આમાં કોઈ ખેલ નથી. એ લોકો 4 જણા આવીને પોતે જ રજૂઆત કરી ગયા છે એફિડેવિટ કરીને ઓનલાઈન કે ભાઈ મારી સહી નથી, એના ઉપર કલેક્ટરશ્રી નિર્ણય કર્યો. તમે રજૂઆત કરી હતી કે 4 ઠેકેદારો નથી બરાબર, કયા આધારે કરી હતી? એ લોકો રૂબરૂ જ આવ્યા હતા, ચકાસી દેવ જાતે જ આવ્યા હતા એ લોકો. ચારે અમારી નહીં, ચકાસણી ફોર્મની ચકાસણી ચાલતા હતા એ દરમિયાન જ એ લોકો કલેક્ટર સમક્ષ આવ્યા હતા અને રજૂઆત કરી. અમે આ એકમાં નહીં, અમે બીજા ઘણા અપક્ષમાં બીજા પક્ષમાં પણ અમે વાંધો અમારી રીતે ઉઠાવ્યો હતો અને અમે ફોર્મ પણ ચેક કરતા જતા હતા. અમને અધિકાર છે ચૂંટણી એજન્ટ તરીકે ફોર્મ ચેક કરવાનો, ભારતીય જનતા પાર્ટીની સામધામ દંડની જે રાજનીતિ છે એનો તમે આજે નમૂનો જોઈ શકો છો. જે રીતે ચૂંટણી પંચને અને ભારતીય જનતા પાર્ટીનું સુનિયોજિત આયોજનના કારણે તમે જો કે ચકાસણીના દિવસે ફક્ત ને ફક્ત ઉમેદવાર અને એના ડમી ઉમેદવાર કે એના પ્રતિનિધિ તરીકે જેમણે ચકાસણીમાં આવવાનું હોય તેને બદલે ભારતીય જનતા પાર્ટીના મેરાપીપણે સાથે દરખાસ્ત કરનારને લાવીને એને સહી ખોટી છે એવી એફિડેવિટ આપીને એ પ્રકારનું સુનિયોજિત આયોજન હતું. અને એના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધનો માહોલ હતો એને બદલવા માટે, લોકોને ગેરમાર્ગે દોરવા માટે અને આજે પણ જે ચુકાદો આપવાનો સમય હતો એ સમયમાં પણ વધારો કરીને એને બચાવવાનો પ્રયત્ન કર્યો છે. ચુકાદો લોકશાહી માટે ગંભીર છે, ખતરારૂપ છે. આવનારા દિવસોમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આની સામે કાનૂની લડત આવનારા દિવસોમાં પણ લડવાના છે. પરંતુ સુરતના 20 લાખ લોકોની સામે લોકશાહીનો પર્વ ઉજવવાનો જે મોકો હતો એને ગુમાવવાનું કે એને રોડવાનું જો કોઈ કામ કર્યું તો એ ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પંચના અધિકારીએ કર્યું છે. બ્યુરો રિપોર્ટ, H24 ન્યૂઝ, સુરત.